ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું સંજય પાગડાળ યુ ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે વ્યક્તિ વિશેષ તરીકેની ચર્ચા કરીશું તો આજે મિત્રો સાતમી જૂન ભાઈલાલભાઈ પટેલનો જન્મદિવસ છે તો તેના વિશે મિત્રો ચર્ચા કરીશું આ વિડીયોની ચર્ચા કરતાં પહેલાં આવા જ મહાનુભાવો વિશે આપણે વિશેષ માહિતી પ્રાપ્ત કરવી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેનાથી આપણને દરરોજ આવા મહાનુભાવો મહાનુભાવ વિશે માહિતી પ્રાપ્ત થઈ શકે તો આપણે ચર્ચા કરીએ છીએ શિક્ષણ પ્રેમી આ ઉપરાંત ગુજરાતના કર્મયોગી વિદ્યાનગરના વિશ્વકર્મા તરીકે જાણીતા ભાઈલાલ ચુનીભાઈ પટેલનો જન્મ સાત જૂન અઢારસો ખેડા જિલ્લાના સોજીત્રા ગામે થયો હતો લોકો તેમને ભાઈ કાકાના ઉપનામથી પણ મિત્રો ઓળખે છે તેમણે ભીખાભાઈ પટેલના સહયોગથી આણંદ પાસે વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કરી હતી જેનો તેર ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા તેનો પાયો નાખવામાં આવ્યો હતો વર્ષ 1947 થી વર્ષ 1958 સુધી ચરોતર વિદ્યામંડળના સ્થાપક ચેરમેન તરીકે તેમણે સેવા આપી ગાંધીજી અને સરદાર પટેલના સબળ ટેકાથી તેમણે ગુજરાતની પ્રથમ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ તરીકે જાણીતી બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય જે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી છે તો તેમના તેના નિર્માણમાં ખૂબ મોટો સહયોગ આપ્યો મિત્રો ખાસ યાદ રાખજો આ જે કોલેજ છે એ કોલેજનું ઉદ્ઘાટન સ્વતંત્ર ભારતના અંતિમ બ્રિટિશ વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન દ્વારા કરવામાં આવ્યું હતું નડિયાદના વિઠ્ઠલ કન્યા વિદ્યાલય અને આણંદ ખાતે આવેલી વિઠ્ઠલ ઉદ્યોગનગરના નિર્માણમાં તેમણે ખૂબ મહત્વનું યોગદાન આપ્યું શિક્ષણ એ માતૃભાષામાં જ મળવું જોઈએ તેમના ખાસ તેઓ હિમાયતી હતા

કરકસરપૂર્વક મજબૂત બાંધકામ કરવું એ તેમની ઇન્જિનિયરની કાર્યકુશળતા હતી તેમના પ્રયત્નથી નર્મદા યોજના મહી કેનાલને મોટી બનાવી શક્કરબંધ જે હાલના પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એમ કહી શકાય કે એ હાલનું જે પાકિસ્તાન એ પહેલાનું મુંબઈ રાજ્યના સિંધ પ્રાંતમાં આવેલી હતી તેના નિર્માણમાં તેમનું ખાસ યોગદાન રહેલું છે તેમણે નિવૃત્તિ બાદ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ત્રણ વર્ષ સુધી સેવા આપી હતી મિત્રો ખાસ યાદ ક્યારેક પરીક્ષામાં જોડણી પૂછાય છે કે સાચી જોડણી કઈ છે તો યાદ રાખી શકાય મ્યુનિસિપાલિટી તો ટી માત્ર એ દીર્ઘ ઈ છે બાકી બધા હસ્વ ઈ આ તો જસ્ટ નોલેજ માટે આવું પણ તમારે કોઈ પણ વસ્તુમાં ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત કાંકરિયા તળાવને રમણીય બનાવવા તેમજ તેની બાજુમાં આવેલું પ્રાણી સંગ્રહાલય છે જેને આજે આપણે કમલા નેહરુ પાર્ક તરીકે મિત્રો ઓળખીએ છીએ તેમાં નિર્માણનો વિચાર તેમને આવ્યો હતો એ વખતે મ્યુનિસિપાલિટીમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં તુમાર શાહી હતી તેને દૂર કરવામાં બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવી અને વહીવટી તંત્રને મજબૂત બનાવ્યું હતું અને શહેરના વિકાસમાં તેમનું બહુ મહત્વનું યોગદાન ગણી શકાય આ મિત્રો પિક્ચર આપવામાં આવેલું છે એ પિક્ચર છે ભાઈલાલભાઈનું તો આપણે ખ્યાલ હશે કે આ પિક્ચર એ ભાઈલાલભાઈનું છે એ વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલું છે તો મિત્રો આવા જ એમ કહેવાય કે ગુજરાતના જાણીતા કર્મયોગી અને શિક્ષણ સાથે સંકળાયેલા એવા ભાઈલાલ નિધન એકત્રીસ માર્ચ ઓગણીસો સિત્તેર ના રોજ તેમનું નિધન થયું હતું તો મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશન પાંત્રીસ થી વધારે ટાઇટલો એમ કહેવાય કે અલગ અલગ વિષયોના ટાઇટલો ધરાવે છે જેનાથી આપણને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ માહિતી પ્રાપ્ત થશે જેનાથી આપ સફળતા મેળવી શકો તો આવા જ અમારા જે પુસ્તકો છે એ પુસ્તકો ફ્લિપકાર્ટ એમેઝોન કે આપણી નજીકની બુક સ્ટોરમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો અમારો જો આ વિડીયો આપણને પસંદ હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત